નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે 13.3 ના બે દાખલા સુધી જોયું તો એમાં ઘનફળના સૂત્રો વપરાતા હતા. જે એક પદાર્થનું બીજા પદાર્થમાં રૂપાંતરણ અથવા એક પદાર્થમાં રહેલું પ્રવાહી બીજા પદાર્થમાં નાખવાનું, એક પદાર્થને ઓગાળીને બીજો પદાર્થ બનાવવો, આવા જુદા જુદા પ્રકારના આપણે દાખલા જોયા હતા. તો આજે એનાથી આગળ ત્રીજો દાખલો. તો એક કૂવો 7 મીટર વ્યાસ અને 20 મીટર સુધી ઊંડાઈનો કૂવો છે. તો કૂવાનો આકાર કેવો હોય મિત્રો? નળાકાર. તો એક કૂવો 7 મીટર વ્યાસ છે અને 20 મીટર એની ઊંડો સુધી ખોદવાનો છે, એટલે ઊંડાઈ શું થઈ જાય? ઊંચાઈ. એ ખોદવાથી નીકળેલી માટી સરખી રીતે પાથરી 22 મીટર બાય 14 મીટર, 22 મીટર બાય 14, એટલે 22 મીટર ક્રોસ 14 મીટર એવું લખેલું છે રકમમાં. 22 મીટર બાય 14 મીટરને એક વ્યાસપીઠ બનાવવામાં આવે છે. તો વ્યાસપીઠની ઊંચાઈ, હવે જો વ્યાસપીઠનો આકાર આમાં નથી કીધો, પણ એના બે માપ આપ્યા છે 22 બાય 14. તો 22 એની લંબાઈ ને 14 એની પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈથી તો લંબચોરસ બને. તો લંબચોરસનો આકાર એવું તો આપણે આવતું નથી, આપણે તો લંબઘન આવે છે. પણ એની ઉપર આપણે એ લંબચોરસ ઉપર આપણે માટી પાથરશું એટલે લંબચોરસની ઊંચાઈ વધશે, એટલે માટીનું આખું ચોસલું બનશે અને એનો આકાર થશે લંબઘન. કેવો થશે? લંબઘન. તો ત્રીજા દાખલાથી આપણે શરૂઆત કરીએ. ત્રીજો દાખલો, નળાકાર કૂવા માટે, નળાકાર કૂવા માટે ત્રિજ્યા એનો વ્યાસ કેટલો છે? 7, એટલે ત્રિજ્યા થશે 7/2 મીટર. ઓકે. અને એની ઊંચાઈ, લંબઘનમાં ઊંચાઈ આવશે એટલે આપણે h1 લખીએ, ઊંડાઈ છે આ, અને એને ઊંચાઈ જ કહેવું, ઊંડાઈ એટલે ઊંચાઈ 20 મીટર. હવે લંબઘન માટે, લંબઘન વ્યાસપીઠ માટે, ઓકે, એની લંબાઈ કેટલી થશે બચાવો? l 22 મીટર, 22 બાય 14. પહોળાઈ, પહોળાઈ કેટલી આપેલી છે? 14 મીટર. અને એની ઊંચાઈ ગોતવાની છે, ઊંચાઈ વ્યાસપીઠની h2, કારણ કે h1 કહી દીધું છે ક્વેશ્ચનમાં. હવે કૂવો ખોદીને માટી ક્યાં નાખવાની છે? નળાકારમાં. તો કૂવાની માટીનું ઘનફળ, કૂવાની માટીનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ વ્યાસપીઠનું, વ્યાસપીઠની માટીનું ઘનફળ. ઓકે, આ કૂવાની માટી વ્યાસપીઠ. હવે કૂવાનો આકાર કેવો હોય? નળાકાર. તો પાઈ આર સ્ક્વેર h1 અને વ્યાસપીઠ લંબઘન lbh2. પાઈ 22/7, આર સ્ક્વેર 7/2 એનો સ્ક્વેર એટલે 49/4, h1 20, l 22, b 14 અને h2. ઓકે, 4 × 4 = 4, 5 = 20, 7 × 7 = 49. આ 22 જશે, આ 14 ને નીચે લઈ લો, 7×5/14 = h2. તો 7 × 2 = 14, અહીં લખનાખું h2 = 5/2 = 2.5 મીટર. ઓકે, તો આમ વ્યાસપીઠની ઊંચાઈ, વ્યાસપીઠની ઊંચાઈ કેટલી થશે? 2.5 મીટર, એટલે 2.5 મીટર હોય. ઓકે, આ નળાકાર કૂવો ખોદીને વ્યાસપીઠ લંબાઈ પહોળાઈ આપી છે, ઊંચાઈ એટલે લંબઘન થશે. શંકુ આકારનો ઢગલો કરવાનો હોય તો કૂવાની માટીનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ. ઓકે, ગોળાકાર ઢગલો કરવાનો હોય તો ગોલકનું ઘનફળ. જે પ્રમાણ કૂવો ખોદીને જે પ્રમાણ કરવાનું હોય એ પ્રમાણે એના સૂત્ર લખી અને આવી રીતે થઈ જશે. ઓકે, રેડી? ઓકે, હવે નેક્સ્ટ દાખલો ભણશું, ચોથો. તો ચોથા દાખલામાં, ચોથું એક્ઝામ્પલ છે, ચોથા દાખલામાં આપણે ભણશું 3 મીટર વ્યાસ વાળા એક વર્તુળ પર 14 મીટર ઊંડો કૂવો ખોદવામાં આવે છે. તો તેમાંથી નીકળતી માટી કૂવાની આસપાસ 4 મીટર પહોળા વર્તુળાકાર ભાગમાં પાથરવામાં આવે, ઓટલો બનાવવામાં આવે. તો આ ઓટલાની ઊંચાઈ શોધો. ઓકે, તો આ દાખલો એકદમ સમજવા જેવો છે. તો પહેલા તો નળાકાર કૂવો ખોદવાનો છે જેની 3 મીટર એનો વ્યાસ છે અને 14 મીટર એની ઊંડાઈ છે. તો નળાકાર કૂવા માટે, નળાકાર કૂવા માટે, ઓકે, ત્રિજ્યા r1, 3 મીટર વ્યાસ છે એટલે ત્રિજ્યા કેટલી થશે? 3/2 મીટર.
અને એની ઊંડાઈ છે 14 મીટર એટલે h1 કેટલો થશે 14 મીટર ઓકે હવે આ જે માટી નીકળશે એને કુવાની આજુબાજુ 4 મીટર પહોળા વિસ્તાર હવે હું તમને આકૃતિથી સમજાવી દઉં જો માનો કે આ કુવો છે આ મુંડો તો આ વ્યાસ કેટલો થયો r1 અને આ ઊંડાઈ છે એની 14 મીટર હવે ઈ જે માટી નીકળી ઈ કુવાને ફરતે અહીંયા 4 મીટર પહોળા ભાગમાં આવી રીતે પાથરી દેવાની છે આ 4 મીટર પહોળા ભાગમાં ઓકે તો આ જે ત્રિજ્યા થશે આ ઈ કેટલી થશે r1 4 તો પહેલા તો આપણે કુવાની માટીનું ઘનફળ ગોત લઈ કુવાની માટીનું ઘનફળ is equal to pi r1 square h1 પાઈ એમ નમ રાખશો કારણ કે પાઈ હજી આ માટી પાથરવાની એટલે બીજું ઘનફળ ગોતવાનું તો એમાંય પાઈ આવશે એટલે પાઈ એમ નમ છે પાઈ r સ્ક્વેર 9 ના છેદમાં 4 ને h1 કેટલો થશે 14 2 2 4 ને 2 7 14 એટલે કુવાની માટીનું ઘનફળ થશે 63 પાઈ ના છેદમાં 9 7 63 ના છેદમાં 2 મીટર ઘન આ કુવાની માટીનું ઘનફળ થયું ઓકે હવે આ પાથરવાનું છે ક્યાં તો કે કુવાની બહાર એક ઓટલો કરવાનો છે નળાકાર 4 મીટર આ કુવો છે આ જો તમે સમજો આ કુવો છે એની ત્રિજ્યા r1 તો એના ફરતી ઓટલો કરવાનો છે આ ઓટલો તો આ માટી નાખશો એટલે નળાકાર થશે આખો પણ કેવો નળાકાર થશે પોલો તો કુવાની બહાર ના ઓટલાનું ઘનફળ ઓટલા માટે પહેલા એનો ડેટા લઈ લઈએ તો એમાં આ અંદરનું જે નળાકાર થશે આ એની ત્રિજ્યા તો આપણી પાસે છે જ બહારની ત્રિજ્યા r2 બરાબર r1 4 એટલે 3 ના છેદમાં 2 4 એટલે થશે 5.5 મીટર કેટલો થશે અને એની ઊંચાઈ શોધવાની છે એટલે h2 ગોતવાની છે ઓકે તો હવે કુવાની બહારના ઓટલાનું ઘનફળ કુવાની બહારના ઓટલાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ તો આ બહારનું જે નળાકાર થશે પાઈ r2 સ્ક્વેર h2 માઇનસ પછી અંદરનો પોલો થશે કારણ કે અહીંયા તો કુવો છે તો પાઈ r1 સ્ક્વેર h2 એની ઊંચાઈ એ જ રહેશે પાઈ h2 h2 શોધવાનો છે કોમન r2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર બરોબર તો પાઈ એમ નમ રાખશો કારણ કે આમાંય પાઈ એમ નમ છે h2 શોધવાનો આ થશે 5.5 નો સ્ક્વેર અને આ થશે 1.5 3 ના છેદમાં 2 એટલે 1.5 નો સ્ક્વેર આ 1.5 મીટર ઓકે તો પાઈ h2 55 નો સ્ક્વેર એટલે 25 અને અહીંયા 30 અને આ 2.25 ઓકે પાઈ h2 આ થશે 28 ઓકે તો કુવાના બહારના ઓટલાનું ઘનફળ કેટલું આવ્યું પાઈ h2 ગુણ્યા 28 મીટર ઘન હવે આ બહારના ઓટલામાં માટી ક્યાંથી આવી તો કે કુવાની માટીની તો કે કુવાની માટીનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ બહારના ઓટલાનું ઘનફળ તો કુવાનું કેટલું આવ્યું 63 પાઈ ના છેદમાં 2 અને આનું કેટલું આવ્યું પાઈ h2 ગુણ્યા 28 પાઈ પાઈ જશે 28 ને નીચે લઈ ગયો 63 2 ગુણ્યા 28 બરાબર h2 7 ચોકુ 28 ને 7 નવા 63 તો h2 ઇઝ ઇક્વલ ટુ 9 ના છેદમાં 8 ભાગાકાર કરો એટલે 1.125 મીટર તો આ ઓટલાની ઊંચાઈ કેટલી થશે 1.125 મીટર આ બાદબાકી શા માટે કરી તમને ખબર હોવી જોઈએ આ નળાકાર કુવો છે આ કુવામાંથી જે માટી નીકળે એને આપણે બહાર 4 મીટર ત્રિજ્યામાં 4 મીટર ફરતે અહીંયા પાથરી દેવાની એટલે આ એક નળાકાર ઉપસી આવશે એમાં અંદરનો નળાકાર થશે ને આ બહારનો નળાકાર થશે હવે જો આખો નળાકાર
નક્કર હોય તો આ બાર નો ગોતી લઈએ તો સુધી લઈએ તો ચાલે, પણ અહીંયા વચ્ચે તો કુવો છે તો અહીંયા પોલું છે, તો આ બાર નો નળાકાર નું ઘનફળ માઇનસ અંદર ના નળાકાર નું ઘનફળ. ઓકે, આ ટાઈપ થી આ દાખલો થશે. હવે આપણે પાંચમો દાખલો ગણીએ. 12 મીટર વ્યાસ અને 15 સેમી ઊંચાઈ વાળો એક પાત્ર, નળાકાર આકારનું પાત્ર, લંબવૃત્તીય નળાકાર જે આઈસ્ક્રીમ થી ભરેલો છે. આઈસ્ક્રીમની પેટી જોઈએ, આઈસ્ક્રીમ વેચવા વાળા આવે સાયકલ ઉપર તો એ નળાકાર આકારની પેટી હોય જેનો વ્યાસ કેટલો છે 12 મીટર અને ઊંચાઈ કેટલી છે 15 સેમી. 12 સેમી ને 15 સેમી, સોરી, તેમાંથી 12 સેમી ઊંચાઈ અને 6 સેમી વ્યાસ વાળા શંકુ આકારનો કોન અને એના ઉપર અર્ધગોળાકાર આઈસ્ક્રીમ આવો કોન ભરવાનો. કોન નો આકાર જોયો હશે, પેલો સોફ્ટ કોન જે વેચવા આવે એમ ફેરિયા વાળા, તો એ શંકુ આકાર નો કોન હશે ને પછી માથે અર્ધ ગોળાકાર આઈસ્ક્રીમ હશે. એટલે આપણી પાસે ત્રણ આકાર છે. તો પેલા આઈસ્ક્રીમ શેમાં ભરેલો છે? નળાકારમાં. દાખલા નંબર થશે 5. તો નળાકાર માટે ત્રિજ્યા, હવે નળાકાર નો વ્યાસ કેટલો છે 12 સેમી, તો ત્રિજ્યા થશે 12 ભાગ્યા 2 એટલે 6 સેમી, અને એની ઊંચાઈ કેટલી છે 15 સેમી. ઓકે, આ નળાકાર આમાં આઈસ્ક્રીમ ભરેલો છે. આઈસ્ક્રીમ શેમાં કન્વર્ટ કરવાનો છે? કોનમાં. કોનનો આકાર શંકુ અને માથે અર્ધગોળો, એટલે શંકુ આકારના કોન માટે ચાલો એનો વ્યાસ કેટલો છે 6 સેમી, એટલે એની ત્રિજ્યા થશે 6 ભાગ્યા 2 3 સેમી, અને એની ઊંચાઈ કેટલી છે કોનની શંકુની ઊંચાઈ 12 સેમી. આ શંકુનું થઈ ગયું. માથે અર્ધગોળક આઈસ્ક્રીમ છે તો અર્ધગોળક માટે ત્રિજ્યા, તો શંકુની ત્રિજ્યા થશે 8 × 6 / 2 એટલે કેટલા સેમી 3 સેમી. તો આવા કેટલા કોન ભરાય? તો જ્યારે એવું પૂછ્યું કેટલા કોન ભરાય તો આપણે ધારી લેવાનું n કોન ભરાય. ધારો કે શંકુ આકારના n કોન ભરાય છે. ઓકે, તો આ n કોનમાં જે આઈસ્ક્રીમ આવશે એ ક્યાંથી આવશે? નળાકાર. તો નળાકારના આઈસ્ક્રીમ નળાકારમાંના આઈસ્ક્રીમ નું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ n કોન નું ઘનફળ. ઓકે, નળાકાર નું ઘનફળ શું થશે? πr1²h1 n. હવે કોન નું ખાલી શંકુ નહીં, શંકુ પ્લસ અર્ધગોળક, એટલે શંકુ નું 1/3 πr2²h2 ને અર્ધગોળક નું 2/3 πr2 નો ઘન. ઓકે, πr1²h1 n અહીંથી કોમન નીકળશે πr2²/3 એટલે અહીં વધશે h2 ને અહીં વધશે 2r2. ઓકે, પાઈ પાઈ જશે, r2 નો સ્ક્વેર, r2 6, 6 નો સ્ક્વેર, h1 15, n r2 નો સ્ક્વેર 3 નો વર્ગ ડિવાઇડેડ 3 h2 12 પ્લસ 2r2, 6 નો વર્ગ 36 ગુણ્યા 15 બરાબર n ગુણ્યા 9 છેદમાં 3 ગુણ્યા 2 × 3 6 અને 12 18, 3 × 3 9, 36 × 15 છેદમાં 3 × 18 એટલે n કરતા બની જાય n, 18 × 36 3 × 5 15 એટલે 2 × 5 = 10. તો આમ કેટલા આપણો n કોણ ભરાય? એટલે 10 કોણ ભરાય. આ નળાકાર આકારના આઈસ્ક્રીમ થી કેટલા કોણ ભરાય? 10 કોન ભરાશે. ઓકે, આ થઈ ગયો દાખલા નંબર 5. હવે દાખલા નંબર આપણે 6 જોઈએ. હવે આપણે દાખલા નંબર 6 ભણીએ. જો 5.5 સેમી, 10 સેમી અને 3.5 સેમી માપનો એક લંબઘન બનાવવા માટે
1.75 व्यास वाला 1.75 सेमी व्यास वाला अने 2 मिलीमीटर जाडाई वाला केटला चांदी ना सिक्का बने तमे रकम फरी थी बोलू छू 5.5 10 अने 3.5 सेमी अलंगन नाम आप छे लंगन बनावा माटे 1.75 सेमी व्यास वाला अने 2 मिलीमीटर जाडाई वाला चांदी ना केटला सिक्का उगाड़वा पड़े तो बे आकार छे लंगन अने चांदी नो सिक्को चांदी ना सिक्का नो आकार तमे वर्तुळ नहीं समझता चांदी ना सिक्को केरम नी कुकरी रुपिया नो सिक्को आ बधा नो आकार नड़ाकार थशे एनी ऊंचाई ओछी होय जाडाई एटले वर्तुळ जेवुं लागे पण एनो आकार थशे नड़ाकार ओके तो लंगन माटे लंबाई एल 55 सेमी सॉरी 5.5 सेमी पहोळाई 10 सेमी અને ઊંચાઈ h2 ઓમાઈ h આવશે એટલે 3.5 સેમી હવે આ બનાવવા માટે કેટલા ચાંદીના સિક્કા તો ચાંદી નળાકાર આકારના નળાકાર લખેલો નથી પણ સિક્કાનો આકાર નળાકાર હોય નળાકાર ચાંદીના સિક્કા માટે ત્રિજ્યા 1.75 સેમી વ્યાસ છે એટલે 175 ના છેદમાં 2 એટલે 175 ના છેદમાં 200 તો 25 + 175 ને 25 × 200 આટલું થશે ઓકે અહીંયા છેદ ઉડાડી નાખવાનો એટલે ગણતરી મંડાળી અને એની જાડાઈ જાડાઈ એટલે ઊંચાઈ અને h1 કહીએ તો h2 2 મિલીમીટર હવે આ બધું સેમીમાં છે ને આ મિલીમીટરમાં તો એકમ બધા સરખા કરવા પડે તો હું અહીંયા તમને લખી દઉં કે 10 મિલીમીટર બરાબર 1 સેમી થાય 10 મિલીમીટર બરાબર 1 સેમી તો 2 મિલીમીટર છે તો આને સેમીમાં કન્વર્ટ કરો તો 0.2 સેમી થાય ઓકે તો આવા કેટલા સિક્કા ઉગાડવા પડે તો કેટલાની વાત આવે એટલે આપણે મેં હમણાં જ ગયો દાખલા બોલ્યો કે કેટલા ધારો કે n ચાંદીના બરાબર n સિક્કાનું ઘનફળ ઓકે લંગન l b h 1 સિક્કો નળાકાર પાય r સ્ક્વેર h 2 ચાલો હવે અહીંયા ગણતરી કરી નાખી એલ કેટલો 5.5 એટલે 55 ના છેદમાં 10 10 3.5 એટલે 35 ના છેદમાં 10 બરાબર એન પાઈ 22 ના છેદમાં 7 આર સ્ક્વેર 7 ના છેદમાં 8 7 ના છેદમાં 8 બે વાર લખ નાખ્યા સ્ક્વેર કરી નાખ્યા અને જાડાઈ 0.2 એટલે 2 ના છેદમાં 10 ઓકે તો આ 7 7 જશે અહીંયા 10 10 જાય તો અહીંયા વધશે 55 × 35 અને છેદમાં કેટલા 10 ગુણ્યા આ બધું છેદ ઉપર આવશે એટલે 8 × 8 × 10 છેદમાં 22 × 7 × 2 બરાબર આ કેટલા વધશે n આ બધું છેદમાં હોઈ જાય આમ આ બધું અંશમાં હોઈ જાય અને આ બધું છેદમાં આવી જાય તો આ 10 10 જશે 11 × 22 11 × 5 = 55 7 × 1 = 7 7 × 5 = 35 બરોબર 2 × 4 8 2 × 2 = 4 એટલે n બરાબર 5 × 5 = 25 અને 8 × 2 = 16 તો n બરાબર કેટલા આવશે 25 × 16 = 400 તો આમ ચાંદીના 400 સિક્કા ઓગાળવા પડે આવડો લંગન બનાવવો હોય તો ચાંદીના કેટલા સિક્કા ઓગાળવા પડશે 400 ઓકે તો આ આપણે ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો ચાર દાખલા જોયા બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોહું ઓકે હવે 3 દાખલા બાકી છે 13.3 ના એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોહું આ દાખલા તમે રિફર કરી નાખજો એકવાર ગણી નાખજો એમાં ખાસ કરીને જે 6
ચોથો દાખલો હતો એ સરસ મજાનો સમજવા જેવો હતો, તો બધા દાખલા રિફર કરી અને વીણી નાખજો વ્યવસ્થિત અને સૂત્રો પાકા કરતા રહેજો ઘનફળ અને પૃષ્ઠફળના. ઓકે.